શ્રીદત્ત વ્યાસ અને દેવ મ્યુઝિક પ્રસ્તુત આ હસી ખુશીના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ યુટ્યુબ દ્વારા માણી રહેલા અમારા તમામ હાસ્યપ્રિય શ્રોતાઓને નૌશાદ કોટડિયાના નમસ્કાર. અને આપ સૌનું હું શબ્દોથી સ્વાગત કરું છું. શબ્દોને કાગળ પર ઘસી ચંદન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, મને આવડે એવી હાહા ગડથલ કરીને હું આ ગુજરાતી ભાષાને વંદન કરું છું. સાહેબ, આજ ગુજરાતી ભાષાને વંદન કરવાનો આજ કાર્યક્રમ છે અને ત્યારે ગુજરાતી ભાષાની અંદર મારે હાહા ગડથલ કરવી. ત્યારે અત્યારે અંગ્રેજી મીડિયમનો જમાનો છે સાહેબ, અત્યારે લોકો અંગ્રેજી મીડિયમ તરફ વળ્યા છે સાહેબ, લોકો અત્યારે અંગ્રેજીમાં છોકરાને ભણાવે છે, એની સામે મને કાંઈ વાંધો છે નહીં સાહેબ. છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવા જોઈએ પણ સાહેબ સાથે ગુજરાતી ભૂલાઈ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાહેબ. અને પરમ પૂજ્ય સંત શ્રી આપણે મોરારી બાપુ તો ત્યાં સુધી કહે સાહેબ કે અંગ્રેજી ભાષા છે ને, અંગ્રેજી ભાષા આપણી કામની ભાષા છે સાહેબ, એટલે એને છે ને કામવાળી બનાવાય. ગુજરાતી ભાષા તો તમારી મારી માતૃભાષા છે સાહેબ, એટલે એને ભૂલતા નહીં એવી મારી નમ્ર વિનંતી સાથે કાર્યક્રમની શરૂઆતની અંદર એક બે વાત કરી અને મારા શબ્દોને શરૂઆત કરું. કારણ કે અત્યારે ગુજરાતી ભાષાની મેં વાત કરીને સાહેબ, ગુજરાતી ભાષાની કેવડી તાકાત છે. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે અહીં જેટલા તમે બેઠા છો આમાંથી કદાચ કોઈને મારી ઉપર મોજ આવી જાય, જોકે કોઈને આવતી જ નથી પણ કદાચ જો મોજ આવી જાય અને કોઈને એમ થાય કે નવસાદ કોટડીયાને આપણે 5000 ચેક આપવો છે અને એ વ્યક્તિ ચેકની અંદર 5000 રૂપિયા ઇંગ્લિશમાં લખે તો કેવી રીતના લખે? 5000 only. 5000 રૂપિયા મને ઇંગ્લિશમાં લખીને આપે તો લખશે 5000 only, પણ ઇનાઈજ ચેક કોઈને 101 રૂપિયો ગુજરાતીમાં મને લખીને આપશે ને તો એમાં લખશે કે અંકે રૂપિયા 101 પૂરા. સાહેબ તમે માનો કે ના માનો, આ ગુજરાતી ભાષા છે ને એ આપણી સંતોષની ભાષા છે સાહેબ. ઇંગ્લિશમાં 5000 પણ ઓનલી છે અને ગુજરાતીમાં 101 પણ પૂરા છે સાહેબ. આ ગુજરાતી ભાષાનું વૈભવ છે સાહેબ. એનાથી આગળ વાત કરું, અત્યારે હવે તો ગામડામાં ભાઈ ગુજરાતી ભાષાની જગ્યાએ હવે તો આ મીડિયમ ઇંગ્લિશ ઘરી ગયું છે, જ્યાં જોઈએ ને મીડિયમ ઇંગ્લિશ થઈ ગયું છે. હમણાં અમારા ગામડા ગામમાં નર્સરીમાં બેન હોય ને, નાના નાના છોકરાને બધું શીખવાડતા હતા, રમકડા બતાવતા હતા, એમાં રમકડા બતાવતા હતા ને એમાં એક સફરજન બતાવીને છોકરાને કે બોલો બેટા શું છે, એટલે છોકરા કે એપલ, વેરી ગુડ. પછી બીજું રમકડું બતાવ્યું, બોલો બેટા શું છે, એટલે છોકરા કે મંકી, વેરી ગુડ. ત્રીજું રમકડું બતાવ્યું, બોલો બેટા શું છે, તો કે એલિફન્ટ, વેરી ગુડ. એમાં ત્યાંથી બરાબર બારી પાસેથી હાંઢિયો નીકળ્યો, ઊંટ નીકળ્યો, ઊંટ. તો છોકરા બધા ફોર્મમાં આવી ગયા, નાના નાના છોકરા, હાંઢિયો હાંઢિયો હાંઢિયો. કીધું લ્યો શીખવાડો ગુજરાતી. આ બધા ગુજરાતી શીખી શકે, ઇંગ્લિશ શીખી જ ન શકે સાહેબ. એટલે ગુજરાતી ભાષાનો એવો વૈભવ છે સાહેબ. અને એનાથી આગળ વાત કરું સાહેબ, એક જણાએ મને સવાલ કર્યો, મને કે નૌશાદભાઈ ગુજરાતીની વ્યાખ્યા શું? ગુજરાતીની વ્યાખ્યા હશે ને કંઈક, ગુજરાતી કેવા હોય? અરે મેં કીધું ગુજરાતી માણસ ઈ હોય કે જે બોલે ગુજરાતી, પિક્ચર જોવે હિન્દી, ખાય પંજાબી ને ચાઇનીઝ, પીવે ઇંગ્લિશ પીવે. હમણાં એક દાદા એના છોકરાને કહેતા, નાનો એવો છોકરો હતો ને, એને છોકરાને કહેતા, દાદા બેટા દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવાય, બેસી જવાય, બે ઘૂંટડા પી લેવાય ગયા, હું ઊભું ન રહે. છોકરાઓને આવી સલાહ દે. હમણાં મારા ગામમાં જીવલો ભાઈ, મારા ગામમાં જીવલો એ બરાબર આમ વાડીએથી આવતો હતો જીવલો ગામની અંદર, એમાં એક ભિખારી બેઠો ગીત ગાતો હતો, મેરે રસ કે કમર તુને પહેલી નજર. ત્યાં તો જીવલો કે ભલા માણા, હું મારે 50 વીઘા જમીન છે તોય મને આવો આનંદ ન થતો ના, ભિખારીને એટલો બધો આનંદ કા? એટલે ભિખારી પાસે જઈને કીધું, ભલામણા તું એટલો બધો મોજમાં કાં છો? ત્યારે ભિખારી કીધું કે મારી પાસે એવું કેમિકલ છે કે જે હું પીવું ને તો એનાથી મને મોજ આવી જાય. તો જીવલો કે એમ મને પાવું ને? તો ઓલા ભિખારીએ 2 પેક જીવલા નહીં પાયા, તો જીવલો તો મોજમાં આવી ગયો. બીજે દિવસે પાછો જીવલો હોય કે લાવો ઓલા 2 પેક પીવરાવો. બીજે દિવસે ભિખારીએ 2 પેક પીવરાવ્યા. ત્રીજે દિવસે જીવલો એવો હોય કે લાવો 2 પેક પીવરાવો. ત્રીજે દિવસે ભિખારીએ પીવરાવ્યા. ચોથે દિવસે જેવો જીવલો આવ્યો ને, એટલે ભિખારીનું ઘર બંધ હતું તો જીવલાએ હાકળ ખખડાવીને એટલે અંદરથી ભિખારીએ પૂછ્યું, કોણ? તો કે જીવો. અંદરથી ભિખારી બોલ્યો કે હવે પોતાના પૈસે પીવો. જીવો તો કે પોતાના પૈસે પીવો.
અને હમણાં તો ભાઈ આ મતદાન હાલે ને અત્યારે, ચૂંટણી હાલે ને અત્યારે, તો હવે ચૂંટણીનો માહોલ છે મતદાનનો. હમણાં એક જણો મત દેવા ગયો ભાઈ, શ્રીધરભાઈ મત દેવા ગયો, તો ઓલું મશીન હવે તો આવ્યા છે, મશીનમાં મત દેવાના. તો મશીન સામે અડધી કલાક ઊભો રહ્યો, બોલો, અડધી કલાક ઊભો રહ્યો, વાંહે લાઈન થઈ લાંબી. પછી એક જણાએ કીધું કે ભાઈ અડધી કલાકથી હું વિચાર કરીશું, હાલને મત દઈ દે ને જલ્દી, આ વાંહે લાઈન થઈ. તો ઓલો ઊભો ઊભો કે હું એ વિચાર કરું છું ગઈ રાતે મને કઈ પાર્ટીએ પાયો હતો, કે હું એ ભૂલી ગયો છું. ઘરનો દીકરો ત્યાં ઊભો ઊભો વિચાર કરતો હતો, જે પાર્ટીએ પાયો હોય ને એને જ મત દેવો હોય. હમણાં નેતાની વાત આવી ને એટલે એક બે વાત કહી દઉં. હમણાં અંધારી રાત હોય અને બરાબર કોઈ વ્હાઈટ, મારી જેવા વ્હાઈટ કપડાં પહેરી અને અંધારી રાતમાં આવીને તમારા પગ પકડે ને, તો ભૂત હોય એવું સમજવું નહીં, કદાચ કોઈ ઉમેદવાર પણ હોઈ શકે. કોઈ ઉમેદવાર પણ હોઈ શકે, કારણ કે ફોર્મ ભર્યું બિચારા એટલે રાતે આવીને પગ પકડે. અને આ ચૂંટણીની વાત આવી એટલે મને એક બે વાત કરવાનું મન થાય સાહેબ. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, બરાબર, નેતાજીનું ભાષણ જામ્યું અને નેતાજીએ ભાષણની અંદર શરૂઆત કરી અને પાછા નેતાજી હિન્દી હતા, હિન્દી આમ 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 બહારથી આવ્યા હતા, એટલે નેતાજી હિન્દીમાં ભાષણ કરતા હતા. દેખો લોહા લોહે કો કાઢતા હે, હીરા હીરે કો કાઢતા હે, ત્યાં કૂતરું આવી નેતાજીની પિંડીએ કાઢ્યું, પિંડીએ બટકું ભર્યું ને. પછી ઓલા બધા ઓલા હતા ને એની કાર્યકર્તા, એણે કીધું કૂતા કૂતે કો કાઢતા હે. મેં નથી કીધું, આ એના ત્યાં બીજા એની હારે હતા ને એણે કીધું. એમાં બરાબર એક નેતા ભાષણ કરતા હતા, બરાબર મોસમ પકડી ગયેલા હો, અને એમાં એક ખેડૂત આવ્યો, ગારાવાળા પગ ને ગારાવાળા હાથ ને, બિચારો ખેડૂત હજી આવીને બેઠો ને, અને નેતાજીનું ધ્યાન ખેડૂત ઉપર ગયું એટલે નેતાજીએ કીધું, જોવો તો ખરા આ મારા દેશના ખેડૂતની હાલત તો જુઓ, આને બિચારાને કેટલા ગારામાં કામ કરવું પડે છે, કેટલી માટીમાં કામ કરવું પડે છે, તમે લોકો હજી સમજી જાઓ, મારી સરકાર બનાવો અને જો મારી સરકાર આવશે ને તો તમામે તમામ ખેડૂતના ખેતરમાં હું લાદી ફિટ કરાવી દઈશ. ગામ વાળા મત નો દીધા ને માર્યો, તું કે લાદી ફિટ કરી દે તમારે અનાજ ક્યાં ઉગાડવું હોય કે. હમણાં ચૂંટણીનો માહોલ હાલે છે ને, એક જણો મત દેવા ગયો ને, મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કઈ પાર્ટી જીતશે બેમાંથી, મને કે બેમાંથી એકાદી જીતવી જોઈએ કે, એટલે કીધું એકાદી તો જીતવાની જ છે કીધું. અમુક અમુક બહુ અઘરા હોય, ગોટે છે. હમણાં એક જણો વાળ કપાવા ગયો, બોલો વાણંદની દુકાને વાળ કપાવા, જેવો વાણંદની દુકાને વાળ કપાવા બેઠો ને એટલે વાણંદે શરૂઆત કરી કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, શું લાગે છે આ વખતે કઈ પાર્ટી આવશે. અને આનો મગજ હલી ગયો, તું હું દર વખતે ચૂંટણીની ખોડીને બેઠો, જ્યારે આવું ત્યારે તારે ચૂંટણીને શું લેવા દેવા. બોલો વાણંદ કે સાહેબ તમે ગરમ થાવ, માં હું ચૂંટણીની વાત કરું ને એટલે તમારા વાળ ઊભા થઈ જાય છે, વગર દાંતીએ કપાઈ જાય છે, કે મારે દાંતીએની જરૂર પડતી નથી, સીધી કાતર કરર 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 ફટકો બોલે છે એમ. અને ચૂંટણીની વાત આવી એટલે એક વાત મને યાદ આવે, મારા ગામના ગોબરદાદા, હવે ગોબરદાદાની ઉંમર થઈ ગયેલી એટલે ગામવાળાએ બધાએ કીધું કે દાદા જાઓ હરિદ્વારમાં જઈને ગંગા સ્નાન કરી આવો, હરકી પેઢી ઉપર જાઓ. એટલે દાદા અહીંથી ગયા હરકી પેઢી ઉપર અને ત્યાં જઈને હજી ગંગામાં સ્નાન કરવાની તૈયારી કરતા હતા, પણ એ વિચારી કરતા હતા કે આ બધા કપડાંની બધું મૂકવું ક્યાં. અને એક જણાએ મને શ્રીધરભાઈ સવાલ કર્યો હતો, મને કે આપણે ગંગામાં સ્નાન કરવા જઈ અને ગંગામાં આપણે નાવા પડી તો મોઢું કઈ બાજુ રખાય. મેં કીધું લુગડા પડ્યા હોય ને એ બાજુ, ને કન્યાથી તુવાલ પહેરીને આવવાનું થાય. એટલે આ બરાબર અમારા ગોબરદાદા ત્યાં ઊભા હતા અરકી પેઢી ઉપર, એમાં એક જણ આવ્યો આવીને કે મામા જય શ્રી કૃષ્ણ. તો દાદા કે હું તો નથી ઓળખતો. મને ન ઓળખો મામા, હું બચુડો તમારો ભાણિયો, તમને ન ઓળખો, આપણે તમારી બાજુમાં અમે રહેતા હતા, ક્યારેક ક્યારેક તમારા ઘરે આવતા હતા, અમે તોફાન કરતા તમે મારતા હતા, ક્યારેક ક્યારેક તમારા ઘરે અમે જમી લેતા હતા, ભૂલી ગયા મામા હું બચુડો. એટલે ગોબરદાદાને એમ કે ભાઈ હવે ઉંમર થઈ યાદ શક્તિ વહી ગઈ હશે, હશે ભાઈ આ ભાણીઓ જ હશે. તો પછી ગોબરદાદા કે કાંઈ વાંધો નહીં, મને ભૂલાઈ ગયું હશે કે હા તું અહીંયા શું કરશો. એટલે બચ્ચું કે કાંઈ નહીં અહીંયા જ રહું છું, કે હું તો કેદું ન આવી એવો. તો પછી બચ્ચુએ કીધું કે તમે શું લેવા અહીંયા આવ્યા છે મામા. એટલે ગોબરદાદા કે હું તો અહીંયા ગંગા સ્નાન કરવા આવ્યો છું. એમ તો કરી લ્યો હું વાટ જોવો છો. પછી ગોબરદાદા કે પણ અમારી પાસે આ બધા થેલા ને પોટકા ને બધું કોણ હાચવે. બચુડો કે મામા હું તમારો બચુડો, લાવો મને આપી દો તમારા થેલા ને પોટકા ને બધું હું હાચવું. એટલે બચુડો બરાબર થેલા ને પોટકા ને લઈને બેઠો અને ગોબરદાદા એ પંચી વાળી અને જેવી ગંગામાં ડૂબકી મારી અને બચુડા એ મુઠી વાળી લઈને વયો ગયો. લઈને વયો ગયો ને પછી ગોબરદાદા ઊભી બજારે ચડ્યા, બચુડાને જોયો,
તો હવે ન્યા કઈ બચુડા ને કોઈ ઓળખતા ન હોય કે કયો બચુડો, એ કે ન અમારી બાજુમાં રહેતા ને ક્યારેક ક્યારેક તોફાન કરતા તો હું મારતો ને ક્યારેક ક્યારેક મારા ઘરે ખાઈ લેતા ને ન્યા તો કોઈ ઓળખે નહીં. એ દાદા પાછા બિચારા ઘરે આવ્યા અને 5 વર્ષ પછી પાછા દાદા ગયા સ્નાન કરવા હરિદ્વાર. હવે બરાબર હરિદ્વારમાં ગયા, હરકી પેઢી ઉપર જઈને એને પોટકાન બોટકાન લઈને ઉભા તા ને, ત્યાં પાછો આવ્યો. કા મામા? લે તું કોણ? કે હું બચુડો, મને ન ઓળખો મામા, હું બચુડો. કયો બચુડો? અરે મામા તમે ભૂલી ગયા અમે તમારી બાજુમાં રહેતા હતા, ક્યારેક ક્યારેક અમે તમારા ઘરે આવતા ને તોફાન કરતા, તમે અમને મારી લેતા, ક્યારેક ક્યારેક તમારા ઘરે અમે ખાઈ લેતા. ભૂલી ગયા મામા? તમે ક્યારેક ક્યારેક અમને પૈસા વાપરવા દેતા, ક્યારેક ક્યારેક પાણાના ઘા કરતા તમે. તો આ બિચારા ગોબર દાદા ભૂલી ગયેલા. એ કે હશે ભાઈ મને ખબર નહીં. તો બચુડો કે મામા અહીંયા શું લેવા આવ્યો? એ કે નાહવા આવ્યો છું. તો કે નાહી લ્યો તમ તારે? પણ એ કે આ થેલાનું ને એનું કોણ ધ્યાન રાખે? અરે મામા તમે નાહી લ્યો, હું તમારો ભાણો બચું, લાવો તમારા થેલા હું આછું. એમ કરીને બચું થેલા લઈને બેઠો અને ગોબર દાદાએ જ્યાં આમ કહીને આમ ડૂબકી મારી અને બચુએ મુઠ્ઠીઓ વાળી. સાહેબ આ વાતનો પ્રાણ એ છે કે આ વાતને ચૂંટણી હારે એ લેવા દેવા છે કે દર 5 વર્ષે બચું આવે છે, આવીને તમને પૂછે છે ઓળખો મામા હું બચું. 5 વર્ષ પહેલા તમારા ઘરે નહોતા નળના બંબુડા ફિટ કરી ગયો, પાણી નહોતું આવ્યું, એ હું બચું. આ વખતે મને મત આપો ને તો પાણી આવશે. સાહેબ આ ચૂંટણીની અંદર અત્યારે બચું વધી ગયા છે એટલે ધ્યાન રાખજો, ખાસ મત દેવા તો જાજો જ, પણ આવા બચુને મત ન દેતા, સારા માણસને મત દેજો જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય. સાહેબ આ વિકાસ જે થાય ને એ સારા નેતાને તમે પસંદ કરો ને તો જ વિકાસ થાય, બાકી ચૂંટણીની અંદર તો કાશ જ થાય છે. આ અત્યારે તમે જો GST આવ્યું બરાબર છે, એ પહેલાં નોટબંધી આવી, હવે ચૂંટણી આવી બરાબર છે. અત્યારે તમે જોજો, હમણાં 2 કૂતરા વાત કરતા, બોલો એક કૂતરો કે કાળિયાત કે આંડા ભૂરિયા, એ કે આમ જો ઉપર ચૂંટણી આવી લાગે છે. એ કે કેમ? એ કે જો ને કાગડા કરતાં હેલિકોપ્ટર વધારે દેખાય છે, કાગડા કરતા હેલિકોપ્ટર વધારે દેખાય, અને ગામમાં હારા માણસો કરતા ગુંડા વધારે ફરે છે. થોડા જબ્બા પહેરી મારી જેવા આવા મોસમ પકડી ગયા છો, અમુક અમુક માંગ્યા જબ્બા પહેરીને આટા મારતા, મને મત દેજો. કીધું નથી દેવું, વાળી ભેગું થાને મતનું દીકરું થાય, મારે ઊભું રહેવું નથી, ઊભું રહેવું કીધું. અમુક અમુક તો અપક્ષમાં ઊભા રહે, મને મત દેજો. કીધું તને તારા ઘરના નથી દેતા, અમે શું દેવાના? ઘરમાં 17 જણા હોય એમાં 15 તને મત નથી દેવાના, અમે તને મત ક્યાંથી દઈ? બોલો માણા એટલો બધો અત્યારે ગોટે ચડી ગયો છે ને, તો માણા માણા નથી છેતર તો ભગવાનને હોતે છેતરે. સાહેબ અત્યારે માણા એટલો બધો અઘરો થઈ ગયો, ત્યારે હું ચૂંટણીની વાત કરતો ત્યાંથી થોડીક આગળ વાત ઉપર આવું. હમણાં એક જણો બરાબર બસમાં બેઠો હતો, આવો જેવો બસની અંદર બેઠો હતો ને એટલે બસ ઉપડી, એમાં આગળના સ્ટેશન ઉપરથી એક બેન ચડ્યા બસમાં, એટલે આ ભાઈ ઊભો થઈ ગયો. નારી સન્માન કરવું પડે ને, ઊભો થઈ ગયો, બેનને જગ્યા આપી દીધી ને ભાઈ ઊભો રહ્યો. સુરતથી અમદાવાદ સુધી ઊભો રહ્યો, ડગ 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 ડગ. એમાં અમદાવાદના ગીતા મંદિરના બસ સ્ટોપમાં બસ આવી એટલે ઓલા બેન ઉતરી ગયા ને, પછી ડ્રાઈવરે આ ભાઈને બોલાવ્યો. બોલાવીને કીધું કે અહીંયા તો તું દારૂ પીશો? આ કે કેમ એમ પૂછો દારૂ પીશો એમ? એ કે તું ઊભો આવ્યો ને એટલે પૂછ્યું. એ કે પણ કેમ એમાં હું થઈ ગયું? કે મેં મારી જગ્યા લેડીઝને આપી દીધી નારી સન્માન માટે, હું ઊભો રહ્યો એમાં દારૂની વાત ક્યાં આવી? અને ત્યારે ડ્રાઈવરે ચોખવટ કરી નક્કી તે પીધેલો જ છે. એ કે પણ તમે એમ કેમ કહો છો? કે પણ આખી બસ ખાલી હતી, આખી બસ ખાલી હતી ને તું ઊભો આવ્યો એટલે કેવું પડે તું પીને આવ્યો છે. માણસો અત્યારે કબૂલતાથી ના બસની વાત આવી એટલે કહી દો. હમણાં હું વડોદરાથી સુરત જતો હતો, વડોદરાથી મારે સુરત પ્રોગ્રામ પૂરો કરીને જવાનું, પણ બસની અંદર એટલી બધી ગર્દી ને કે ચડવાની જગ્યા નહીં હો. હું તો જેમ ખૂટ્યો માથું મારે ને માથું મારીને ચડી ગયો અંદર. અંદર ગયો ને તો એક સીટમાં એક રૂમાલ પીડ્યો હતો, હું તો રૂમાલ લઈને ત્યાં બેસી ગયો. હું બેસી ગયો ને તો એક જણો આવ્યો, મને કે અલે જબ્બાવાળા ઊભો થા. મેં કીધું હું છે ભાઈ? મને કે ઊભો થા, મારી જગ્યા છે. એટલે મેં તમારી જગ્યા હોય તો હું થઈ ગયું. મેં અરે મને કે મારો રૂમાલ ત્યાં પડ્યો છે, મારી જગ્યા છે. મેં કીધું રૂમાલ મૂકવાથી જગ્યા તમારી થઈ જાય? મને કે હા. મેં એમ તો તું કાલ મારી ઘરવાળી ઉપર ટુવાલ મૂકી જાય, હું મારતા મારે મારી ઘરવાળી તને આપી દેવી. રિવર્સમાં ગયો, મને કે તમે બે કલાકાર લાગો છો. મેં કીધું કલાકાર છું લાગતો નથી, કલાકાર છું જ કીધું. તારી જેવા મેં તો કેટલાય આવે છે, જાવા દેને કીધું. હમણાં હું 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને આવ્યો, 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને ઘરે જેવો આવ્યો ને એવો હજી ઘરની અંદર જેવો મંગલ પ્રવેશ કર્યો ને શ્રીદત્તભાઈ, ત્યાં તો મારી ઘરવાળી બે ફામ. ઓ એ તમે બુદ્ધિ વગરના છો ને, ગાંડા જેવા છો ને, તમને કાંઈ ખબર પડતી નથી, નકરા રખડ્યા કરો છો ને, મેં તમારી અરે ક્યાં ઘર માંડ્યું ને. અરે મેં કીધું હું 8 દિવસ પ્રોગ્રામ કરીને એક ધારો હાલ્યો આવું છું, હજી મને ક્યાંક ખાવા દે, ક્યાંક નાવા ધોવા દે, મને ક્યાંક રિલેક્સ થવા દે. મારી ઘરવાળી કે મને કે અમારે રિલેક્સ ન થવું હોય.
એને રિલેક્સ થવા હાટુથી આપણી પથારી ફેરવી નાખ્યો. આ બહેનોનો સ્વભાવ છે. પછી મારી સામે લિસ્ટ લઈને બેઠી હો લખવા. મેં કીધું આ હું લખશો? મને કે મારા ભાઈના લગ્ન છે ને, તો આપણે ખરીદી કરવા જવું છે, મારે બહુ બધી ખરીદી કરવાની છે. મને કે બોલો પહેલાં આપણે શું લેશું? મેં કીધું લખ લોન, પહેલાં લોન લેશું પછી બધો મેળ પડશે. મારો છોકરો છે, મને હમણાં સવાલ કરતો હતો, મને કે પપ્પા લગ્નમાં કેટલો ખર્ચો થાય? મેં કીધું બેટા મને ખબર નથી, હું તો હજી હપ્તા ભરું છું, હજી મારા હપ્તાનો પાર આવ્યો નથી, કેટલાય હપ્તા હજી બાકી છે. કારણ કે લગ્ન કરો એટલે હપ્તા તો રે. પછી એક જણો મને કે ભાઈ તમારા લગ્ન થયા પછી શું થયું? મેં કીધું મારી ઘરવાળીએ મેકઅપ ધોયો પછી હું પોકે પોકે રોયો. મારો હાળો છેતરી ગયો, બોલો જોવા ગયો ત્યારે ઐશ્વર્ય રાય જેવી હતી. ઘરે આવી હતી ખબર પડી ગયા તો જય સૂર્યા છે. હમણાં એક જણો તો બ્યુટી પાર્લરનું જ્યાં બોર્ડ ભરે ને પાટા મારતો જાય, જ્યાં બોર્ડ ભરે ને પાટા મારતો જાય. હું ગયો એની પાસે, દે ભાઈ આ જ્યાં બોર્ડ ભરે ને બ્યુટી પાર્લરના પાટા કા માર. મન કે ભાઈ હું જોવા ગયો ને ત્યારે આખું ગામ કહેતું હતું તારી ઘરવાળી છે ને અસલ લાલની રાણી જેવી છે. તો મેં કીધું થયું હું? મન કે ઘરે આવી હતી ખબર પડી કે રાણી છે પણ કાળી ની છે. અને પાછો તાયેતામાં ગયો, મને કે મારા હાળા છેતરી ગયા છે કે મારે તો મારા હારે જવું છે. મેં કીધું જા ને તાયેતામાં બસમાં બેહીને ગયો, અને જેવો બસમાં બેહીને એને હારાના ગામમાં ઉતર્યો, અને ત્યાં જઈને કીધું કે સાસુમાં તમારી દીકરી અને મારી વહુ એને કયા બ્યુટી પાર્લરવાળીએ તૈયાર કરી હતી? એટલે સાસુએ કીધું જો હા મેં બ્યુટી પાર્લર જોયું ને ન્યાય કે તમારી ઘરવાળી તૈયાર થઈ હતી. એટલે આ ન્યાય ગયો, ન્યાય જઈને બ્યુટી પાર્લરવાળીને પૂછ્યું કે મારી ઘરવાળીને તમે તૈયાર કરી હતી? ઓલા બ્યુટી પાર્લરવાળા કે હા. એટલે આને આમ કહીને આમ iPhone 7 બોક્સ આપ્યો, એ કે લ્યો તમારા માટે હું ગિફ્ટ લેવો છું. એટલે ઓલી બ્યુટી પાર્લરવાળી તો દાંત કરતાં કરતાં ગિફ્ટ લઈ લીધ્યો, પછી એની સામે જ ખોલીને તો અંદરથી 33-15 નોકિયાનો ફોન નીકળ્યો. તો ઓલી બ્યુટી પાર્લરવાળી કે ભાઈ આવું ચીટિંગ કરાય કે iPhone 7 બોક્સ આપો છો ને અંદરથી 33-15 નીકળે? અને ત્યારે આણે કીધું કાં કેવું થયું? અમે જોવા આવીએ ત્યાં લક્ઝરી બસ જેવી હોય છે, ભાઈ ઘરે આવે ખબર પડે આ તો ભાઠું છે, કે સીટું ફાટેલું હોય ને બધું ફાટેલું હોય કે આમાં મારે બે હું કેમ ઈ કે બ્યુટી પાર્લરવાળાને બે પાટા મારી લીધા હો. અઘરા હોય માણસો. હમણાં અમે એરપોર્ટની અંદર હું ને મારો ભાઈબંધ બે ઊભા હતા, બાઘો ને મારો ભાઈબંધ છે, આમ બે એરપોર્ટમાં ઊભા હતા. એમાં એક બેન હતા ભૂરા ભૂરા વાળ. તો બાઘાને પછી શું છે આવું સેલ્ફી બેલ્ફી પાડવાનું બહુ હોય કે આ વિદેશના મહિલા છે, મને કે મારે સેલ્ફી પાડવા જવું છે. મેં કીધું જા એ તો ત્યાં ગયો જ્યાં ઓલા બેનને જઈને કે 1 સેલ્ફી પ્લીઝ. એટલે હજી ઓલા બેન બોલે એ પેલા બાઘો બોલ્યો કે વોટ ઇઝ યોર કન્ટ્રી? તો ઓલા બેન કે રોયા હું લીમડી ની છું. તે બાકો દોડતો દોડતો આવ્યો. મેં તો શું થયું? મને કે દેશી મોડલ છે, કલર કરાવેલું છે, આ દેશી મોડલ છે. આવા દેશી ભટકાઈ જાય છો ક્યારેક ક્યારેક, માળા આળા છેતરી જાય છે. બોલો આ છેતરવાની વાત આવી ને એટલે એક બે વાત હજી મારે આગળ બ્યુટી પાર્લરની કરવી છે, પણ જે વાત ઉપર આપણે હાલીએ છીએ એ વાત ઉપર થોડા થોડા આગળ હાલીએ. એક જણો હમણાં ઘરે આવ્યો ને તો બગડી ગયેલ કોબી જેવું મોટું. એની ઘરવાળી કે પણ શું થયું? એનો ઘરવાળો કે વાત જ જવા દે કે આજ તો આપણા કારખાનામાં આગ લાગી કે અને બરાબર હું માવો ખાવા ગયો તો અહીંયાથી 8 જણા અળગી જાય છે, પણ મારા શેઠે કે બહુ ઈમાનદાર છો, મારા શેઠે તરત જાહેરાત કરી કે 8-8 કારીગરો જે મરી ગયા છે એ 8-8 કારીગરોને પરિવારજનોને શેઠ તરફથી 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે એવી મારા શેઠે જાહેરાત કરી. એની ઘરવાળી કે હું તમને કેટલા દિવસથી કહું છું માવા બંધ કરો માવા બંધ કરો, પણ મારી વાત જ નથી સાંભળતા. લે અમારે તમારી કાંઈ આશા જ નહીં કે આપણે હાથમાંથી 10 લાખ ગયા નહીં કે. એટલે કીધું આ જીવતો એવું એનું કંઈ નહીં. આ બેનોને એવું જોયો હમણાં મેળામાં બે જણા આમાં આમાં ભટકાણા. હવે જેવા બે ભટકાણા ને એટલે બીજો કે ભાઈ સોરી હો માફ કરજો મારું ધ્યાન નથી કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે ને હું એને ગોતું છું. તો બીજો કે તમે તાર ટેન્શન લ્યો મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે અને હું મારી ઘરવાળીને જ ગોતું છું કે અચ્છા હવે તમે એક કામ કરો આપણે બે હારે આપણી ઘરવાળીને ગોતી કે હવે તમે કહો તમારી ઘરવાળી કેવી દેખાતી હતી ફોટો બોટો કંઈ છે? એટલે ઓલો ભાઈ કે ભાઈ ફોટો તો નથી ઘરે પડ્યો છે, પણ મારી ઘરવાળી છે ને કે જો 5.3 ઇંચની એની હાઇટ હતી અને ઐશ્વર્ય રાય જેવી આંખ્યું હતી અને ત્રાઠી મુગલી જેવા એના નેણ હતા અને એકદમ ગોરી ગોરી સ્કિન હતી, આમ આડોનતા છાપ પડે એવી સ્કિન હતી કે અને બરાબર ફિગર કે કેટરીના કેપ જેવું હતું અને એકદમ દેખાવડી સરસ રૂપાળી મારી ઘરવાળી હતી. પછી એણે આને કીધું કે તારી ઘરવાળી કેવી દેખાતી હતી? ઓલો કે એને જવા દે ને હાલ ને તારી ઘરવાળીને જ ગોતી કે એને જવા દે કે તારી ઘરવાળીને ગોતી હોય છે. મારા હકીકતમાં દરેક પુરુષ છે ને જેઠાલાલ છે. મારી દરેક વાતમાં હું કહું છું દરેક પુરુષો છે ને જેઠાલાલ છે જ. હમણાં તો એક બેનનો વર ગુજરી ગયો. બોલો એક બેનનો વર ગુજરી ગયો ને
તો બીજે દિવસે બેને પેપરમાં જાહેરાત આપી કે તમામ ગ્રામજનો મારા વરની શમશાન યાત્રામાં જોડાણા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લિખિતન રીના, ઉંમર 32 વર્ષ, હાઇટ 5.3 ઇંચ, છોકરા નથી, ધોરણ 12 પાસ. આમાં હું સમજું બોલો, આમાં માણસો આવી રીતના ગાળિયા કરી નાખે, એક કામમાં બે કામ કરે એવા માણસો પડ્યા છે અત્યારે. એક જણો ઘરે જમવા બેઠો ને બરાબર, હજી જમવાની શરૂઆત કરી આમ, તો જમવા બેઠો ને તો બરાબર એને હું કે રોટલો હતો ને એ આમ કઢીમાં છોડી અને હજી મોઢામાં બટકું મૂક્યું ને એની ઘરવાળીને કે તું જમવાનું બને ને ત્યારે વોટ્સઅપ વાપરવાનું બંધ કરી દે, કે તને ખબર પડે છે કે આ કઢી તો જોઈ કે આમાં નથી મીઠું નથી મરચું, હાવ મોળી પતકા જેવી કઢી છે. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું કે જમવા બેહો ત્યારે ચશ્મા પહેરીને બેહો, કે કેમ કે કઢી નથી છાશ છે, તમે છાશમાં રોટલો છોડી નાખ્યો છે. એટલે અમુક અમુક આવી રીતે ધ્યાન ન દેતા ને ઘરવાળી ઉપર ખીજાતા હોય. બિચારા બહેનો એમાં કઈ ખોટા છે નહીં, બહેનો સાચા જ છે, પણ અમુક અમુક પુરુષો પછી લખણ ખોટા હોય. હા હું મારી વાત નથી કરતો, બીજાની વાત કરું ભાઈ.